શામખિયાળી ખાતે આવેલ વેદ વિદ્યાલયના 30 વર્ષ સેવા આપનાર આચાર્યને ભાવભીની વિદાયમાન આપવામાં આવ્યું હતું. તેમના વતન ખાતે બદલી થતા વેદ વિદ્યાલયના આચાર્યગણ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને પદાધિકારીઓ, ટ્રસ્ટી દ્વારા તેમને ભાવભીની વિદાય આપીને શુભકામના પાઠવવામાં આવી હતી. હવે જોઈએ સમાખ્યા તમારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ. સમખ્યાળી ખાતે આવેલ જાણીતા સાંજાગીરી વૈદ વિદ્યાલયના આચાર્ય રજનીભાઈ ભીમાણીને ભવ્ય વિદાયમાન આપવા માટેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, આચાર્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા. આ પ્રસંગે ખાસ કરીને ટ્રસ્ટીગણ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંધ્યાગીરી વૈદ વિદ્યાલય ખાતે છેલ્લા 30 વર્ષથી આચાર્ય તરીકે સેવા બજાવતા રજનીભાઈ ભીમાણીને પોતાના વતન તરફ બદલી થતા તેમને આ વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ તકે ટ્રસ્ટી વિકાસ રાજગોર અને મોમયા ગઢવીએ જણાવ્યું હતું કે 30 વર્ષથી રજનીભાઈ ભીમાણી આચાર્ય તરીકે કુશળ અને અસરકારક સેવા આપી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે આવી કાળઝાળ મોંઘવારીની પરિસ્થિતિમાં પણ તેમણે 30 વર્ષથી એક રાતી પાય વેતન તરીકે લીધી નથી. માત્ર ને માત્ર શિક્ષણને ઉજાગર કરવા માટે, બાળકોમાં એક વેદનું જ્ઞાન ઉજાગર થાય તેવા શુભેતુ સાથે 30 વર્ષથી આચાર્ય તરીકે સેવા આપી આ શિક્ષણની જ્યોતને જગાવી હતી, જેને બિરદાવવામાં આવી હતી.